સ્વાગત છે આજે આપણે આ વિડિયો ની અંદર ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 3 સમપ્રમાણ અને વિષમપ્રમાણમાં સ્વાધ્યાય 13.2 નો 7મા દાખલાનો આપણે અભ્યાસ કરીશું દાખલાની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે એક જથ્થામાં રહેલી શીશીઓ એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા 25 બોક્સ રાખવામાં આવે છે હવે જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય તો આવા કેટલા બોક્સ ભરાશે અહીં તમે જોઈ શકો છો કે પહેલા બોક્સની અંદર 12 શીશીઓ છે ત્યારે 25 બોક્સ બને છે અને એની સંખ્યા વધારીને જ્યારે 20 શીશીઓ કરવામાં આવશે તો બોક્સની સંખ્યા છે એ સ્વાભાવિક છે ઘટશે તો આપણે અહીં કોઠા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે અહીં લખશું કે શીશીઓની સંખ્યા શીશીઓની સંખ્યા બરાબર h કરીએ અને બોક્સની સંખ્યા બરાબર આપણે ઉતારશું y પછી આપણે ટેબલ બનાવીશું ટેબલના આધારે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ શીશીઓની સંખ્યા એક્સ બોક્સની અંદર જ્યારે 12 હોય ત્યારે એવા કેટલા બોક્સ બને છે તો કે 25 હવે શીશીઓની સંખ્યા છે એક્સ બોક્સની અંદર વધારે છે 12 ને બદલે આપણે કેટલી કરશું તો કે 20 હવે જ્યારે 20 શીશીઓની સંખ્યા હોય એક બોક્સની અંદર ત્યારે આવા આ જથ્થામાંથી ટોટલ કેટલા બોક્સ બનશે એ આપણે અહીં શોધવાનું છે હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી સંખ્યાની અંદર ઘટાડો છે ત્યારે બીજી સંખ્યાની અંદર વધારો થાય છે અને પહેલી સંખ્યાની અંદર વધારો થાય છે ત્યારે બીજી સંખ્યાની અંદર ઘટાડો થશે અથવા તો આપણે કહી શકીએ કે આ વ્યસ્ત પ્રમાણમાં છે અહીંયા આપણે હવે લખી શકશું x1 અહીંયા લખશું x2 અહીંયા આપણે દર્શાવી શકશું y1 અને y2 માટે વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આપણે વ્યસ્ત પ્રમાણના સૂત્ર અનુસાર અહીં લખશું કે x1 ગુણ્યા y1 અને x2 ગુણ્યા y2 x1 ની કિંમત કેટલી છે તો કે 12 ગુણ્યા y1 ની કિંમત 25 બરાબર x2 ની કિંમત કેટલી છે તો કે 20 ગુણ્યા y2 છે એ આપણે શોધવાનું છે માટે હવે y2 છે એ આપણે કરતા બનાવીશું એટલે 12 ગુણ્યા 25 છેદમાં 20 બરાબર y2 હવે આપણે અંશ અને છેદ બંને સંખ્યાઓ છે એ અવયવ પાડી અને ભાગ કાઢશું માટે હવે છે એ આપણે સંખ્યાના અવયવ પાડી અને એના છેદ કાઢશું માટે અહીં 12 ના અવયવ પાડશું તો કે 4 તેરી 12 અને 5 25 ના અવયવ વચ્ચે વચ્ચે 25 છેદમાં 20 ના અવયવ પાડી તો કે 5 4 20 બરાબર y હવે આપણે અહીં છે એના છેદ કાઢશું અને આ 5 છે અને આ પણ 5 ના આપણે છેદ કાઢશું આ 4 અને આ 4 કાઢશું માટે 3 ગુણ્યા 5 બરાબર y2 હવે આપણે 5 અને 3 નો ગુણાકાર કરશું એટલે 3 5 15 એટલે y2 બરાબર 15 તો હવે આપણે અહીં લખી શકશું કે જ્યારે પ્રત્યક્ષ બોક્સમાં 20 શીશીઓ હોય તો બોક્સની સંખ્યા 15 થશે